ألوي بوجا كالمي أمان بوجا كالمي سيوزا كالانو بوجا دي سامي مدري دكاي ناني امي دونكي غاي ناكو پسي بهي جاو ايا مولا سيو لو پادو رنگ ريو گير جاو تم تو ناتي ساتمالا 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 ساتمالا
اے بابو میں پسی گالو اے بے بھگوان اے ہمارا پسی تمہارا والو اے سادھو متما اے آوے سے بے بھگوان اباری سیتارام 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 بابو نمو نارائن نمو نارائن نمو نارائن بابو کیا تھی آو چھو اے بابو کیا تھی آو چھو کیا تھی آوتا ہوئے گھرے تھی گھرے لی એલે ઓમ ક્યાંથી આવો છો અરે બાબુ હા એમ તો હું બહુ દૂર થી આવું બહુ દૂર થી આવો છો દૂર થી સલામ દૂર થી સલામ અરે સાધુ મદમા હા તમે અહીંયા સેવા પૂજા કરો છો ના ના તો અહીંયા માખીઓ મારું અરે બાબુ હા સામે પેલી ધજા દેખાય છે હા ઈશે ની છે બાબુ સામે ધજા દેખાય બે પોલિસ્ટર ની હે અરે બાબુ હા હા ધજા તો બધી કાપડ ની જ હોય કાપડ ની હોય નાનો પડાય ને નાનો પડે બાબુ એમ નથી પૂછતો તો તમે કેમ પૂછો ગુજરાતી માં પૂછો સામે જે મંદિર દેખાય છે હા ઈ કોનું છે બાબુ સામે મંદિર દેખાય મારા બાપ નું હે જઈ લે કેવું મોટું મંદિર હે કયું આ બે છે સુચિત ને દસ્તાવેજ વાળું બે અરે બાબુ હા મંદિર તો તમારા બાપ ના જ હોય ના નો પડે ને ભાઈ ના નો પડે પડે 15 મૂર્તિ કોની છે મૂર્તિ માર માની એમ કેમ અમે હગા માસ્ટર ભાઈઓ બધાય એવું હે અરે બાપુ હા તો તમે બાવા કેમ બન્યા બાપુ એ નો પૂછો મને રોવું આવે એ નહીં પૂછવાનું કેમ એ એ મને નહીં પૂછવાનું તો હા ભલો કયો બાબુ ચોરે વાગી શરણાઈ પાદરે વૈગા પાવા બાયડીના રાજમાં ભાયરા થઈ ગયા બાવા હવે તમારે મને રૂજ્યની વાત કાં બોલવી તો કહી દો મંચુરિયન ની અરે નહીં બાબુ હું તમને એમ નથી પૂછતો પણ તમે કેમ પૂછો હિન્દીમાં પૂછો તમે અહીંયા માનો કોને બાપુ ખાવા દે ને બહુ મને એમ અત્યારે મેથી વાળા ગાંઠિયા જલેબી આપે એને બહુ માની અરે બાપુ હા એમ નથી પૂછતો તો તમે કેમ પૂછો કોડ વર્ડ માં પૂછો તમે અહીંયા સેવા પૂજા કોની કરો છો અમે હામી અરે ભેગ ભગવાન એ બોલો બોલો ભેગ ભગવાન હું તમને એમ નથી પૂછતો તો તમે આજ તમે તમારી ભાષામાં સમજાવો અંદર ભગવાન કોણ છે હા ભગવાન છે ભોળાનાથ તો હું તમને એમ પૂછું છું બાબુ હા તો પૂછો પૂછો હવાલ લાગી પૂછો આજ પહેલી વારમાં જાયમો નથી હવે જમાવી અહીંયા દઈ જેવું બગડી ગયું આઈ છે કોલવું થઈ ગયું અરે બાબુ હા જો ભોળાનાથ નું મંદિર હોય મંદિર હોય તો મારે એમની સેવા પૂજા કરવી ચાલા તમારે સેવા પૂજા કરવી તમે હું અહીંયા ધમાલા કાઢી હે અરે એવું હું ક્યાં કહું છું બાપુ તો તમે કેવું કયો હો આપણે બે હારે બેન સેવા પૂજા કરી હા આપણે આયા બેન નો કરે કે આપણે આયા બેન સેવા પૂજા કરશે તે ભાગી જાય ક્યાં ભાગી સીધા લોધીકા બાજુ અરે બાપુ હા તો હું થોડો આગો બે તા ખાટા ખાટા ગંદા હો નાયા હો કે દી અરે બાપુ હા આવું જંગલ જંગલ ભટકે આવું છું ઠેટા મવ બવા થઈને ક્યાંય પીવા પાણી નથી મળ્યું તો અમે સ્નાન કરવા ક્યાં જાવ બાપુ ચાલા જંગલ જંગલ બેઠકો ને રાતે અમને બેઠકો તો ખરેખર તમારી સેવા પૂજા કરવી હોય તો આટલામાં ક્યાંક સ્નાન કાઢવા જવું પડે સ્નાન બાપુ સ્નાન 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 મતલબ નાવા તો મારી પાસે 56 નદી છે કેટલી કેટલી 56 56 હા તો 56 નદી બતાવું છું બતાવો બાપુ આમ જાય ગંગા જાતિ છે જાતિ નથી જાય છે કે જાતિ એ છે લે જાય છે આમ જાય જમના હા હા આમ જાય હે જમના એમ આમ જાય જમના આમ જાય સરસ્વતી ઈ બાજુ સરસ્વતી આમ જાય ગોમતી આ બાજુ ગોમતી એન બાજુમાં ત્રિવેણી એની બાજુમાં ત્રિવેણી એન બાજુમાં હાવેણી એની બાજુમાં હાવેણી હા એટલે નદી નામ નથી અહીંયા બાજુમાં રાખી હે ઠીક બરાબર શોખ થી એવું છે એટલે જ્યાં સારું લાગે ત્યાં ખખડ્યું ખાતા હોય
તમે બેજો ઓલા કાઠે માય થોડો ખખડિયો ખાવું હે એટલે હું બેસ આ કાઠે એનું કારણ એટલે એકા બીજાને શેમ્પુ ના ફીણ નો ઉડે ઠીક અને મારા હાટો ઓલો શેમ્પુ લેતા આવ્યા ક્યો હેલ્ડર શોલ્ડર એનાથી વાળ સિલકી દે એમ માં તો ડેટ વગરનો શેમ્પુ આજ ભૂસરી થઈ ગયા માં સેલો વાપરે લે ઓલો શેમ્પુ ક્યો કલેક પ્લસ હા હા બોલ 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 સ્નાન કરે સ્નાન કરે અજમલ રાય વાલા સ્નાન કરે તારી ધૂન લાગી બોલ તારી ધૂન લાગી છે તારી ધૂન લાગી બોલ તારી ધૂન લાગી છે કૈલાસ વાસી તમારી ધૂન લાગી મોળા તારી ધૂન લાગી મોળા તારી ધૂન લાગી છે ભલે નાગ કાળા તમારી ધૂના પેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ તપ કરતા થતા આજે મારા ઇન્દ્રાસન ને તમારા ઇન્દ્રાસન ને ઉણી આજ નો આવતી
કોણ છે આ કોણ છે માથારો કાળા માથાનો માનવી માનવી ફક્ત સારા ત્રણ ઘડી ની અંદર અંદર આજે મારું ઇન્દ્રાસન તમારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક માફક આલક ડોલક કરી રહ્યો છે નક્કી તમારો પોપટ મળવાનો થયો છે તો લાવ હું દઉં આ ધાના ધરતી મસ્તક જુદા કરું ઓહો કેમ થયો આહા આહા નબળું બેઠું પેલો ઘા કરવા છતાં પેલો ઘા કરવા છતાં આજે મારી સમજે ને મને દગો દઈ રહી છે એ થેપલાનો સેવ ટમેટાનો શાક ખાઈ ગઈ છે જરે દેવ લોકમાં સભા ભરાણી ને આય કાલ બપોર ટેમ્પમ ભરાણી હતી ત્યારે દેવ બ્રહ્માએ કહેલું કહેલું હરે દેવિંદ્ર હે દેવલા જીંદ્ર ભગવાન જરે તમારી પર સંકટ સમયના વાદળા ઘેરાય ને ઓય સંકટ સમયના વાદળા ઘેરાય જગા આ સાઉન્ડ ની તાલ પર તૈયારી કરે આ ડોહો ફલા છે બધું ત્યારે જરૂર મને યાદ કરજો યાદ કરજો તો લાવ હું દઉં આજે બ્રહ્માદેવ ના તપોવન માં હાજર કરું ઈ કરો લે જોયા નથી જોઈ લે કેદુ ના વિવાદી રામ રામ પયા હોય એ દેવ બોલો દે આજે નમો ગોડાડે રામ રામ પયા હોય આજે ઇન્દ્ર બોલાવે પાયાવી અરે ઓય જમનીવા આ વાત પર વધારે વાત પર વધારે ઇન્દ્ર બોલાવે પાયાવી અરે આવી અરે આવો દેદર ચરે બોલાવવાનું કારણ અરે બ્રહ્માદેવના શરણમાં આજે દેવરાજ ઇન્દ્રના નમન છે નમન નમન હરે દેવ બ્રહ્મા જાણો છો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરો છો એની કસોટી કરો મન પેસુટી ચોળી દ્યો એ મારી હમ છોટા ન એવો અરે દેદર હું તો બધું જાણું છું છતાં તમારું મુખેથી સાંભળવા માંગુ મુખેથીને સાંભળો 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 પેલાના ઋષિ મુનિયો પેલાના ઋષિ મુનિયો હજારો હજારો વર્ષ તપ કરતા કોઈ દી બાલ દાઢી કરાવતા નહીં છતાં છતાં આજે મારા ઇન્દ્રાસન ને તમારા ઇન્દ્રાસન ને ઉણી આજ ન આવતી કોઈ દી ન આવતી કોણ છે આ કાળા માથાનો માંડવી વંછડ વાળ કપાવીને બેઠો હસ ફક્ત સાડા ત્રણ ઘડી ની અંદર દલ આજે મારું ઇન્દ્રાસન તમારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક હાલક ડોલક કરી રહ્યો છે હાલક ડોલક આ વિશે જાણતા હોય તો કહો કહો નકર આજે ધરતી મસ્તક જુદા કરી તમારા શરણોમાં તૈયાર કરું ઓ દેદર આને વિશે કાઈ નથી જાણતો આલે ચોથો ગાય તમારો ફેલ ગયો નબળું બેઠું આ વિશે જાણે છે કોણ આ વિશે જયંતિભાઈ બધું જાણે છે મારથી મોટા ગુરુ વિષ્ણુદેવ અરે તો અત્યારે વૈકુંઠવાસી વિષ્ણુદેવ ને આજ તપોવનમાં હાજર કરો આ ઈ બધી જાણે હે મને ખબર નાના ભગવાન છે પણ બધી જાણે હે હમણા આવશે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ જો રે આવ્યા આવ તપોવન જાર આવ તપોવન જાર બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ જો રે ઓરે ઓરે વિષ્ણુ આઈ વાત પવન મજા ની આઈ વાત પવન મજા રામ રામા બોલાવે વિષ્ણુ આવી અરે અરે કહો દેવરા જીત્ર તપન માં બોલાવવાનું કારણ મારા કરે છે ઓરે વિષ્ણુ ના શરણમાં આજ દેવરા જીત્ર ને નમન છે નમન નમન અરે દેવ વિષ્ણુ જાણો છો છતાં ઇન્દ્ર ની કસોટી શા માટે કરો છો આજ તમારા મોઢા થી સાંભળવા માંગુ તો તમે મને સાંભળો એ મોઢાથી કીએ સાંભળો પેલા ઋષિ મુનિયો પાપડ 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 હજારો હજારો સોખાના પાપડ અરદના પાપડ વરસ તપ કરતા દાબેલીનો મસાલો પાણી પૂરીનો મસાલો છતાં જય ગુરુદેવ આવી ગયા છે તમારા ગામમાં ટેમ્પો ભરાય આજે મારા ઇન્દ્રાસન ને આવો જોને જોવાના પૈસા નથી નથી ઉડી આજ ન આવતી ઇધર રામોલ શ્યામના ગોલા આ બાજુ મળે કોણ છે આ કાળા માથાનો માનવી રાજકોટના પ્રખ્યાત ગોલા ફક્ત સાડા ત્રણ ઘડી ની અંદર દરેક ક્વોલિટી મળશે
આજે વાલું ઇન્દ્રાચાન કેટબરી કાચકેની પાઇનેપલ ઓરેન્જ કલકતા રાજભોગ કેસર પિસ્તા અને રામોશ્યામનો સ્પેશિયલ ગોલો 360 રૂપિયા પોપટના પાદીરાની બાફોત માવા મલાઈથી ભરપૂર હાલક ડોલક કરી રહ્યો છે ગોલા રે જો આ વિશે જાણતા હો તો કહો રામોશ્યામના ગોલા રે નકર આટ ઇધર ટિકિટ આ બાજુ મળે ટિકિટ આ બાજુ મળે મોતના કુવાની આ જણા ધરતી મતક જુદા આપણે તમારા સણોમાં તૈયાર કરું અરે છોકરીઓ ગાડી ચલાસ છોકરીયા ગાડી ચલાય છૂટા હાથે પડે તો પાણી નો માગે એ એ કેંગ એક રંટીઓ લાવો ને અરે દેવરા જીંદરા આ વિશે કાઈ ન જાણતો અલે આઈ ન જાણતો બધું જાણે તો કે ન જાણ અરે દેવરામાં કે હું ન જાણું કે વિષ્ણુ કે હું ન જાણું તા વિશે જાણે છે કોણ આકા બાપુ માર્તી મોડા કોણ શિવ શંકર જરૂર જાણતા હશે એ કેટલક ને ભેગા કરવા એ ઓલા ન જાણતા ઓલા ન જાણતા ઓલા ન જાણતા આ બેઠી સુટરી પતાવી દિયો ન કે ઇન્દ્ર ભગવાન મને લોય જાણ કરશે અને હું પાસ ઉપર પંખો ફરે એમ તમે ફરતા આઈશો બોલાવન મારું કે ડીઝલ બગડે બોલાવો બોલાવો હરે વિષ્ણુદેવ તો અત્યારે શિવ શંકર ને તપોવનમાં હાજર કરો આજ વિષ્ણુ બોલાવે શંકરિયા વજો રે આવો તો પાપો જાણ્યા આવો તો પાપો તો જાર વિષ્ણુ બોલાવે શંકરિયા વજો રે યો મન મોનારી જીવ શંકર બલરા યો મન મોનારી જીવ શંકર બલરા પાર્વતી તમે જાઓ ને કૈલાસ પાર્વતી તમે જાઓ ને કૈલાસ હે જેવા સપના હે આપને વેલા આવશું ઓ હે જેવા પાર્વતી ચાલા કૈલાસ પૂરી મોજા સાલ મારા લાડીલા પ્રેમીલા ભક્ત અજમલ રાજાને સપના રૂપી દર્શન આપી સાસો એને દ્વારકાનો માર્ગ બતાવો હેજે આવા કુડા કુડા ગાય કલા જુગ નાય નાલ કુડા કુડા ગાય કલા જુગ નાય નાલ હેજે આવા સપના હે આપુરે અજમલ રાજા અજમલ રાજા તમે દુવાર કાહે બનાવ અજમલ રાજા દુવાર કામાં જાઓ હે દેવ દુવાર કા હે વળો રે દુખણા પા આવ સસ ઓ જી અરે અજમલ રાજા
તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ જરૂર તમારા વાંસિયા મેળા માંગશે સવાસર ઘીના લાડુ લેજો પ્રભુને જમાડા પછી જમજો જો જમનાની જારી લેજો પ્રભુને પાહળિયા ખાડી તમે સોનામત લેજો હું કોણ કે શિવ શંકર કોઈ નબળો છો નથી અને થવાનો નથી વાહ ભગવાન વાહ તમારે એડ બેટા આવા મૈં અને લાંબી બાઈના ટીશર્ટ પહેરતા જાઓ આ તલકો પડે ભગવાન કારણથી જાઓ અને ખોરાક લેતા જાઓ આમનમ પતિ જાઓ તો અમે કોઈ નાચ્યા નથી થવા નથી કેમ બાકી મામેરા ભરાતા હતા ને બાપુ મેં તમાર મામા આવ્યા કે નહીં મામેરું લઈને કોઈનું આવ્યું એ સાધુ મહાત્મા હા બાપા આ બધા કોણ આવ્યા હતા એ મારી ઉઘરાણી વાળા આવ્યા હતા એટલે કોણ આવ્યા હતા હું દેનું કરીને આવ્યો છું આ તમે આવ્યા પછી ધમચકે ધાણાજી નું ઉડ્યું બધું અરે બાપુ મને કઈ ખબર નથી તમે ભક્તિમાં લિંક થઈ ગયા હતા તમે મારા કરતા હતા હમ એટલે ન ખબર પડી કેટલા ભગવાન આવ્યા ખબર છે કોણ કોણ ઇન્દ્ર ભગવાન બ્રહ્મા ભગવાન વિષ્ણુ ભગવાન ભોળાનાથ પાર્વતી પોઠિયો બધા આવ્યા હતા તમને કઈ કીધું પોઠિયો ભૂલાઈ ગયો પોઠિયો આયા જ છે જોવો હે તમારે જોવો જો કોફી ટીશર્ટ પેટ પોઠિયો બેઠો આવી જજો પેટી પાસે આવી જજો અને આ પોઠી મોબાઈલ એ રાખે ડો બોલો બધા આવ્યા હતા અરે બાપુ આજ મને સપના આવ્યા હે તમને સપના આવ્યા હા બાપુ તમને હાડા તંદી માં સપના આવી ગયા મારા 85 વર્ષ થયા કોઈ દી સપના ન આવ્યા નહીં નહીં તો તમારી ભક્તિ માં કઈ ખોટ છે બાપુ હમ ભક્તિ માં ખોટ છે અરે મારી ભક્તિ સમળા કાઢી ગઈ છે તો તમને ભગવાન નું મળવા જોઈએ ન મળ્યા તમારી ભક્તિ એમ છે એમ હું કીધું ભગવાને કીધું છે હા કે હે રાજા અજમલ હે રાજા અજમલ તમે દ્વારકા જાઓ તમે દવાઈ કામ જાઓ દ્વારકા નું આજ જરૂર તમારા દુખડા ભાંગશે આ ઈ ભાંગે દુખડા કીધું છે સવાસર ઘીના લાડુ હા ઈ લેવાય હા અને જલજમનાની જારી એ જારી તો લેવી જ પડે એટલે હું જવાનું છું દ્વારકા બાપુ તમે દ્વારકા જાવ હો હા બાપુ તો મારે આવવું છે દ્વારકા પણ હજી હું તો ગોકળગઢ જાય બાપુ ગોકળગઢ જાવ લાડવા લેવાની જાવ છું હમ તો આપણે દ્વારકા ક્યાં ભેગા જાવ તમે દ્વારકા આવો પણ બાપુ હા તો આ મંદિર એ મંદિર બસ અહીંયા કઈ આવક નથી કઈ હા મેં કીધું એવું અહીંયા કઈ છે નહીં મારે ટોપરા પાક કરવો તો શિયાળામાં હવે શું કરી જતું લો એ બાપુ હા જગ્યા હોપતા તો જાવ જગ્યા તો દીધી તો ખરા માછેલા ને માછેલા નામ તમને નથી ખબર નહી પદપદાનંદ તમારું નામ શ્રી શ્રી મહામંડલેશ્વર 108 મારું નામ છે હાંગા બાપુ હાંગા બાપુ મારો ચેલો પદપદાનંદ બરોબર અરે બાપુ હા તમે દ્વારકા તો આવો પણ ન્યા તમારું કઈ રહેઠાણ કરું ટાવરના થાંભલા હેઠે બેઠો હોઈશ ન્યા કદાચ તમે ન હોય તો તમને મારા કોન્ટેક્ટ નંબર આપો તમે રાખો ફોન તો મારામાં જીવ નથી હું શું પુત્ર છું પણ તમે રાખો ફોન એમ ફોન રાખો નાનો જીવનો ડબલો છે આવું હાથ છો વાળો તો લખો બોલો લખો બોલો લખો પણ તમે ફાટો તો કરો એમ કેમ મોઢામાંથી ફાટો એ 98799 મળું 98 તો 99
સાયો સાયો મહારાજ સાયો છે સાયે બિન મરણ દલ ના વીર વનમ શમી સાયો છે સાયે મેટો તારો ઉતારયો અરે મારા નાથ કાશી વિશ્વનાથ ચરણી ગયા હતા પોળિયા મહાદેવ શું કીધું સગડી વાત કરો સ્વામી ભગવાને સપનામાં કીધું છે કે હે રાજા અજમલ તમે દ્વારકા જાઓ દ્વારકાનો રાજ જરૂર તમારા દુખડા ભાંગશે કીધું છે સવાસર ઘીના લાડુ જળજમનાને જારી માટે દ્વારકા જાઉં છું તો લાડુ વાળી આપો શકે ભલે મારા નામ ખૂબ લાંબો પંથ કાપે આવ્યા છે સ્વામી મહેલમાં જઈ થોડો વિશ્રામ કરો હમણાં સવાસર ઘીના લાડુને જળજમનાને જારી સાથે પ્રાપ્ત સ્વામી સવાસર ઘીના લાડુ શરમે તો માળા પ્રભુ જીવન કે આજ અનુભવ કરે સતી મિલન દે સ્વામી અમે પુત્ર રે Thank you.
દ્વારિકા નો ના તમારો રાજા જરસુર છે એને મને માયા લગાડી રે કયો નો ગોપાલ મારો કીર્તન ગોપાલ છે એને મને માયા લગાડી મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે મીરા નો શ્યામ મારો કીર્તન ગોપાલ છે એને મને માયા લગાડી રે દ્વારિકા નો નાથ મારો ભંગાર નો ભાવ વધ્યો હવે કઈ નહીં કરવી ના બેસી જાવી ના હે મને બાપા રોજ બજાય ઉપર મોજ આવે આજ તમને મારી ઉપર મોજ આવી ગઈ જમાવટ પકડાઈ ગઈ અરે બાપુ હા
ખાસો ભાળસ તો કાં ભાળ તો કાઈ નથી બાબુ તો કેમ ટગર વગર જો લાડવા લાવ્યા લાડવા લાવ્યો અસલ ગીરા સોખા ગીરા તો એડિયો મંદિર તો જમાડી દો હાલો તમને મંદિર બતાવ ક્યાંથી આવ્યા તમે ઠેટ બોકળ ઘટથી આવ્યા તેમ બાબુ ઓહો દ્વારકા લગી આવ્યા તેમ ખૂબ ખૂબ આભાર અભિનંદન આપનું સ્વાગત છે દ્વારકામાં આવો તમને મંદિર બતાવું જો અહીંયા જમાડી દો અહીંયા અરે બાપા અહીંયા કહું છું અહીંયા ને અરે અહીંયા અહીંયા ના ના અહીંયા કઈ નું કહું છું અહીંયા અહીંયા જમાડી દો ને ગાંડાઓ તમે ટાઈમ કાઢવા આવ્યા લાગો હો જમાડી દો ના ના ઉભરી આઈસ્ક્રીમ ની ગાડી આવે પછી જમાડજો बाबा खाने दिन बनावा की सजा
દર્શન કરવા છે ભગવાન જોવા હે તો હું બોલું એમ બોલું જો હે ભલે બાપુ ભગવાન જોવા હાલો માર પેલા આ બોર્ડ માં આંગળી નાખો એટલે સીધા ઓનલાઈન ભગવાન તમે ત્યાં આપણે ભોળાનાથ ના મંદિરે ભેગા છે, તમારા પાસે હું 50,000 માંગતા હતા. નહીં બાપુ, માંગતો નથી. ન્યાય તમે એકલા હતા, એકલો હતો. ન્યાથી તમે દ્વારકા સુધી આવ્યા. બિચારી ઉપર બીજા લઈને ભાગી નથી ગયો. મારી માં વિવેક એટલે દેવ થઈ ગયા, મરી ગઈ, સ્વિચ ઓફ થઈ ગઈ. પણ બાપુ, ભલે દેવ થઈ ગયા, ભલે દેવ થઈ ગયા, પણ એની કઈ સમાધિ ખરી? જૂનાગઢ ભવનાથ માં છે ત્રીજા માળે. ત્રીજા માળે? હા, નાની એવી ડેરી આવી છે, ગુલાબી કલર ની ધજા આવી છે. ગુલાબી કલર? ગુલાબી કલર બિસાઈ ને બહુ ગમતો. ભલે બાપુ, દેવ થઈ ગયા એની સમાધિ છે. હા, પણ તમે ક્યારે જાવ કે નહીં? વર્ષે એક વાર જાવ. એમ ગાંઠિયા લેતો જાવ. કેમ ગાંઠિયા? બિસાઈ ના ગાંઠિયા બહુ ભાવતા. ગાંઠિયા માં ગાંઠિયા ફિક્સ થઈ ગયો. રાતે 12 વાગે ગાંઠિયા મારી પાસેથી લીધા, વરેલા. 2 વાગે ગોટો ઉપડ્યો. થઈને બાપા સીધા રા.
અરે બાબુ હા ભલે દેવ થઈ ગયા હા પણ એમની કોઈ નિશાની ખરી તમારી પાસે યાદી નિશાની મારી પાસે છે ને એની નિશાની છે હું છે એ ચિલાલ આઈડિયા 52 ગજ નો ઘાઘરો સકરી મારેલા સ્ટેટ ઢાકી દઉં વિચાર કરજો ઘાઘરો આવળો શરીરમાં કેવડી આવી છે હું એ જ કહું બાબુ તમે એને લાવ્યા હતા હે માં અહીંયા હોય આઈશલમાં એટલે આ ઘાઘરો કઈ મરી ગઈ ત્યારે નથી દેતી ગઈ એ મારો બર્થડે હતો બર્થડે બર્થડે માં મને પ્રેઝન્ટ માં આપ્યો હતો ગિફ્ટ આપ્યો હું હે ગિફ્ટ આપ્યો ગિફ્ટ ગિફ્ટ હા આ ગિફ્ટ માં આપ્યો હતો એવું છે આ ઘાઘરો દાડા માં જાવ ને તોય પહેરી જાવ લગ્ન માં જાવ ને તોય પહેરી જાવ એટલે આનું નામ મેં પત્યાલો રાખ્યું છે પત્યાલો તાનથી તમે ગળાફો ખાવ હોય શું ગળાફો ખાવ તો આ કેટલો કામ માં આવે તમને ખબર છે કેટલો ઉનાળો આવે ને કે ધોમ તડકો હોય એટલે વડલા હેઠે હું આ પાથરીને હૂતો હોઉં શિયાળો આવે એટલે ઓઢીને હૂતો હોઉં એટલો બધો કામ આવે પછી ચોમાસામાં તો હું પલ્લો મારો ઘાઘરો પલ્લે નાળી હરી જાય ગોદડીઓ ભેગો રાખવો પડે ક્યારે તૂટે એનું નક્કી હોય અરે બાબુ હા ભગવાન નું દર્શન કરાવો હાલ દર્શન કરાવી દર્શન કરાવવા તો 3 મહિના દર્શન કરાવવા હે લુખેશ અહીંયા આવીશ બાપુ બહુ ભડકે છે હાથ હાથ એન પાસે જા પીરવાઈશ પાસે હાલો હાથ પકડું છું નિશ્યાલી જાય નદી એમાં પડે ભમરે એમાં મારી જ્યો ઠેકડો બોલ બોલી જા બોલી